राम राम ने जय माताजी। मित्रों स्वागत छे नवा व्लॉग में। अने अत्यारे जो सवार सवार व्लॉग चालू कर दीधो आपणे, चा पाणी पण पी लीधा है। ने अत्यारे पाणी वारवा माटे आपणे कपास में आवी गया छे। तो बधा मित्रों ने गुड मॉर्निंग। ने अत्यारे तो जो वरसाद कहीं आवतो नथी एटले पाणी नी बहबहाटी बोले है। अने हवे तो लगभग बधा कपा पावाना थशे आपणे, अने एरंडा पण पावाना ज छे। पण हजी तो एमां कंई कामकाज बाकी है पारामां धरण ने तो ई पसे। अत्यारे तो कपा में चालू है। अने बधा मित्रों व्लॉग पूरेपूरो जोता रहेजो। अने आपणे वॉच टाइम बाकी है तो पूरो थई जाय। तो नवा होय चेनल सब्सक्राइब कर देजो, लाइक करजो अने कॉमेंट करजो। तो आजे तो आपणे फूल रेसिपीनो वीडियो बनावानो छे, एटले के आजे बाळको माटे बनावाना छे आपणे नाश्तो, एटले के ममरा। तो एनी रेसिपी बनावानी छे। એટલે રજા છે તો બાળકો પણ બધા ઘરે જ છે, તો એમના માટે રેસીપીનો વિડીયો છે। તો બધા કહેતા હતા તો આજે આપણે મમરાને બનાવવાનો છે, બરાબર? તો બ્લોગમાં બને રહેજો અને પૂરો વિડીયો જોજો। તો હાલો હવે તમને બસ ચાલુ કરી દઈએ આપણે। અને આ બાજુ જો કિશનભાઈ પાણી વારે ઢોરિયા વચ્ચે બેઠા છે, કેમ કે ડામો ભરાય પછી વારવાનું હોય એટલે વાંધો નહીં, ક્યારે હવે મોટા થઈ ગયા છે। તો હાલો પાછળનો કેમેરો કરીને થોડુંક કપાસનું રિજન બતાવી દઉં તમને, અને પછી આગળ મળીએ બ્લોગમાં। તો મિત્રો અત્યારે આપણે કપાસની અંદર જો આટો મારો આવી ગયા છીએ, અને કપાસ આપણો જોરદાર છે જો, થોડી થોડી જગ્યા બાકી, અને કોક કોક ટકાને તો આમ આમ અડવા પણ મળે ડાર્ક્યું। તો હમણાંથી બે દિવસથી ખૂબ સારો વિકાસ થયો છોડનો, અને ઊંચાઈ પણ ખૂબ વધી છે। અને અત્યારે તો સવાર સવારમાં ફેમિલી મેમ્બર અમારા આ બાજુ આવી ગયા છે, ગવારમાં ફરીઓ વીણવા આવતા લાગે છે। તો અત્યારે જુઓ બેગ કોક કોક છોડવા રાખ્યા છે અંદર, અમે નીંદવા ટાણે આમ કર ગવાર ફરી મસ્ત। અને કૃષ્ણાબેન પણ આવી ગયા, આજ તો રવિવાર છે એટલે બધા ઘરે જ છે, શાકભાજી વીણવા આવી ગયા, અને આપણો કપાસ વાતાવરણ એકદમ વાદળછાયું છે। કેટલાક શેટા છે આવો કપાસ છે, તો આ છે ઉભળ્યો ગવાર, એટલે કે ઊંચો વધારે થાય જેવો, એમના કરતા ઊંચો છે, અને ઊભા ઊભા વેણવાનો કઈ ઉપાધિ જ નહીં। ફરી હારી આવે આમ જેમ વેણે ને ફરી બહુ આવે, નકે અત્યારે સિઝન ના અહીંયા ના જવાય, અરે જો આટો મારી વાલો એ હરવે હરવે કપાસમાં બહુ ઝડપી જવાનું, વાડી ની શાકભાજી હોય એટલે પછી એ જ વેણવાનું હોય વધારે, પછી ઉપર પણ ફાલ આવે એમાં પણ ફરી આવશે। પવન પણ ખૂબ જ છે અત્યારે, જો કપાસ એકદમ મસ્ત મજાનો ખીલખીલાટ છે અત્યારે તો। તો હાલો હવે અત્યારે જો ફરી વીણી, અને હવે બેટવાનું કામકાજ ચાલુ કરી દીધું હે, સિંગો સુધારવાનું ગુવારની નહીં। અને આજે તો કૃષ્ણાબેનને રજા છે એટલે આખો દાડો વ્લોગમાં આવશે કૃષ્ણાબેન, આજે રવિવાર છે એટલે। ચાલો ફટાફટ લીટી નાખી।
तो अत्यारे जो जमवानुं चालू थई गयुं है, बपोरना 12 वागी गया है अने बधा पहेला बेहीए है ने रतां जो बाकी है पसे खासे। आज तो अमारा दिलीप भाई आया है घणा दाड़े आटो मारवा अने फरी एनुं शाक बनाव्युं है आपणे गवारनी अने बाजरीना रोटला के घऊंनी रोटली अने थोड़ा भात बनाया है। भात वधारे भावे अमने आताईने એટલે ભાત વધારે બનાવ્યા, આજે રવિવાર એટલે બધા ઘરે છે નિશાળીયા બધાય। ચાલો ફટાફટ બધાય જમી લે પછી આકડે હાલજી દીપાને એમને લેવા હોય તો કિશનને કે કિશનનો જ છે ચાલો મિત્રો તો અત્યારે જો रसोई बनावानी है आपणे अने रसोई में बनावानो छे नास्तो। तो नास्तामां ममरा बनावाना है तेना माटे बधी साधन सामग्री तैयार छे। आ बाजू दूड़ी पड्युं छे अने तेल मूकी दीधुं है ने पहला तो आपणे सेव बनावी नाखीए घरे ज अंदर नाखवा माटे चणा लोटनी। तो लोट बांधी अने कम्प्लीट जुओ हवे झारानी अंदर फिट थाय है अने सेव पाड़वानुं पण हवे लगभग चालू करी नाखीए। तो सेव पाड़वानुं चालू थई गयुं है जो थोड़ो झड़पी फेरो तो आपणे करी सेव पाड़ी नाखी केम के दुकानेथी लावे एना करता मजा आवे। आ बाजू बधुं तैयार छे ममरा मकाई मकाई कोवा है देशी ममरा अने आ छे सिंगदाणा। चालो जो सेव कम्प्लीट बने हेरे आपणे सुगंध पण खूब मस्त आवे है ने बधा छोकरा ओले आपणे थोड़ा ममरा बनावी नाखी कम्प्लीट जो मस्त बनी गई सेव मस्त सेव बनी गई તમાડો આવે છે ને થોડોક એટલે સહેજ તકલીફ પડે। તો અત્યારે આપણે સેવ કમ્પ્લીટ બની જાય બરાબર। ચાલો હવે આપણે સેવ બની ગઈ અને બીજી ભલે હરવાર પાડે અને પછી આપણે મળીએ ત્યાં સુધી મમરા બનાવવાનું થાય એટલે નકર વિડીયો પછી થઈ જશે મોટો બરાબર। મિત્રો અત્યારે આપણે તો પહેલાં આપણે કમ્પ્લીટ સેવ બનાવી નાખી નાખવા માટે અંદર મમરામાં અને હવે આપણે પહેલાં મકાઈના પૌવા તરવાના હોય બરાબર। ચાલો તરવાની શરૂઆત થઈ ગઈ છે કમ્પ્લીટ। પહેલાં મકાઈ પૌવા તરી નાખીએ અને પછી મમરા તરશું। તેલ થોડુંક ઓછું ગરમ થાય નહીં કમ્પ્લીટ અને આટલા તો આપણે તરી નાખીએ કમ્પ્લીટ મસ્ત મજાના જુઓ। તો હાલો પેલા પૌવા તરી નાખીએ અને પછી આપણે આગળ મળીએ તો પછી બીજું તરવાનું હોય તો પેલા પેરું તરી નાખીએ કેમ કે પછી વિડીયો મોટો થશે ઘણું આપણે શૂટિંગ કરશું તો એટલા માટે પહેલાં પૌવા તરી નાખીએ આલો ફટાફટ। ચાલો તો અત્યારે રહી અને મીઠો લીંબડો આપણે અંદર નાખી દીધો અને વઘાર કરવાનો ચટણી થોડીક બનાવી નાખીએ હળદર નાખી અને હવે મમરા નાખી દઈએ। કમ્પ્લીટ બનાવો હોય તો થોડાક મરચા નાખી દેવાના પછી હળદર નાખો એટલે મસ્ત થઈ જાય મીઠા અને પછી આ રીતના તેલમાં થોડાક શેકી નાખવાના આપણે કમ્પ્લીટ થઈ જાય ધીમા ધીમા બરતે શેકવાના એટલે થોડોક મસાલો મસ્ત રીતે ફેરવાઈ જાય। મસ્ત તૈયાર થઈ ગયા આપણા મમરા।
तो अत्यारे जो नम्रा वकरवानु काम बचाल थे गी अंदर मीठो लीमड़ो ने हरदर ने एवं बधुं नाखी अने पेला ममरा ने शेकी नाखी तेल में थोड़ा आ रीतना आजे तो रविवार हतो तो मैं कीधो नास्तो बनावी नाखी छोकरा ओले आ रीतना बनावानुं काम पर आवे बे वार बनावा पड़शे के हालो तो एक पीलना बनावी नाखी ने पछी बीजी वार बनावी બધા મસાલો તૈયાર થઈ ગયો હોય અને સાથે બધી સાધન સામગ્રી પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ તો અંદર હવે પેલું મીઠું નાખી દઈએ અને મમરા આપણે કમ્પ્લીટ શેકી નાખ્યા અને મકાઈના પૌવા પણ નીચે છે તો હાલો હવે બધું મિક્સ કરી નાખીએ એકદમ સરસ રીતે તડકો છે એટલે થોડોક હાલો હવે આપણે જે સેવ બનાવી હતી થોડીક એ અંદર નાખી દઈએ મસ્ત મિક્સ થઈ જાય કમ્પ્લીટ રેડી રેડી કમ્પ્લીટ બની ગયો સેવ હલાવી નાખે મસ્ત મિક્સ થઈ જાય તરત તૈયાર આપણા છોકરાને ખાવા એવા મસાલેદાર જોરદાર બની ગયા આપણા મમરા તો મિત્રો વિડીયો કેવો લાગે તમે કોમેન્ટમાં કહેજો જરૂર અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો તો હાલો વિડીયો આગળ આગળ જોતા રહો અને પૂરો જોતા રહેજો બરાબર અને ટાઈમ મળે ત્યારે રેસીપીના વિડીયો પણ બનાવતા રહેશું આપણે.